જય હિન્દ મિત્રો શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં કૌશિક પંડ્યા આપ સર્વે મિત્રોને આવકારું છું મિત્રો આપણે મેળ્યા છીએ આપણા રાવેતા મુજબના આ સમયે એટલે કે કડકડાટ કાયદો લેક્ચર સિરીઝ સાથે આજના સેશનમાં મિત્રો આપણે ટેબલ નંબર સત્તર વિશેનો અભ્યાસ કરવાનો છે જે ટેબલ સત્તરમાં મિત્રો આપણે ઇન્ડિયન એવિડન્સ એક્ટની અગત્યની કલમો ઇન્ડિયન એવિડન્સ એક્ટની આ ચાર અગત્યની કલમો વિશે માહિતી મેળવીશું કે જેમાંથી તમને લોકોને તમે જો પેપર જોયા હોય જૂના તો અવારનવાર પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તો એવી જ ચાર કલમો આજના લેક્ચરમાં આપણે મિત્રો ક્લિયર કરીશું પણ એના પહેલાં તમે વિડીયોની લિંકને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી કરીને એ લોકો પણ આપણી સાથે અત્યારે જોડાઈ શકે અને સાથે વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરો અને યુવા કરિયર એકેડેમી યુટ્યુબ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી લેશો તો મિત્રો આપણે વાત કરવી છે ઇન્ડિયન એવિડન્સ એક્ટની અમુક અગત્યની કલમ કે જે કલમો છે મિત્રો ઇન્ડિયન એવિડન્સ એક્ટ પ્રકરણ સાતની કેટલામાં પ્રકરણની કલમો છે ભાઈ ઇન્ડિયન એવિડન્સ એક્ટ પ્રકરણ સાત ની અને આ જ કલમોમાં મિત્રો પ્રકરણ સાતમાં કે સાબિતીનો તો હવે સાબિતીનો બોજો એટલે શું કે જેની જોગવાઈ મિત્રો તમને એવિડન્સ એક્ટની કલમ એકસો એક માં કરવામાં આવી છે કે ભાઈ સાબિતીનો બોજો બર્ડન ઓફ પ્રૂફ બર્ડન ઓફ પ્રૂફ

કે ફલાણા ફલાણા ભાઈ એ ગુનેગાર છે તો એ મારે શું સાબિત કરવાનું છે કે મેં જેનું નામ આપ્યું છે એ વ્યક્તિ ગુનેગાર છે હવે સપોઝ મેં કીધું કે ભાઈ કોઈ એ નામનો વ્યક્તિ ગુનેગાર છે તો એ મારે સાબિત શું કરવાનું છે કે એ નામનો વ્યક્તિ ગુનેગાર છે તો આના માટે પુરાવા કોને આપવા પડશે તો કે મારે આપવા પડશે તો અહીંયા સાબિતીનો બોજો કોના ઉપર આવ્યો મારા ઉપર આવ્યો હવે જેવો હું પુરાવા આપીશ એટલે શું થશે કે સામેવાળો કહેવાય મેં કીધું છે કે ભાઈ એ નામનો વ્યક્તિ ગુનેગાર છે અને એના માટે મેં પુરાવા આપ્યા એટલે હવે વાત કોની ઉપર જશે એ ઉપર કારણ કે અદાલતને તો પુરાવાથી મતલબ છે એને પુરાવા મળ્યા એટલે એણે નક્કી કર્યું છે કે ભાઈ કાંઈ વાંધો નહીં આ ભાઈએ પુરાવા આપ્યા છે એને કીધું છે કે ભાઈ એ ગુનેગાર છે તો અમે માન્યું કે ભાઈ એ ગુનેગાર છે હવે પેલા ભાઈ પાસે સાબિતી માગશે કે હવે તમે સાબિત કરો કે પેલા ભાઈએ જે પુરાવા આપ્યા છે યોગ્ય નથી એટલે કે હું પોતે ગુનેગાર નથી તો અહીંયા એ નામનો વ્યક્તિ એ સાબિત કરશે કે હું ગુનેગાર નથી એ પોતે ગુનેગાર નથી તો અહીંયા હવે સાબિતીનો બોજો કોના ઉપર હતો એ ઉપર હતો હવે એ જેવો સાબિત કરી આપશે કે ભાઈ હું ગુનેગાર નથી એટલે કે એ પોતે ગુનેગાર નથી એટલે હવે તરત વધારે પુરાવા કોને આપવા પડશે મારે કે ભાઈ એ ખોટું બોલે છે એ જ ગુનેગાર છે તો આને કહેવાય સાબિતીનો બોજો કે કોઈ પણ બાબતને સાબિત કરવા માટે કે કોઈ પણ બાબત સાચી છે એવું અદાલત માને તેટલા માટે જે પુરાવાઓ આપવામાં આવે છે તે છે સાબિતીનો બોજો અને આ સાબિતીનો બોજો કેવો હોય મિત્રો સાબિતીનો બોજો ટ્રાન્સફરેબલ હોય એટલે કે એક પક્ષ ઉપરથી બીજા પક્ષ ઉપર અને બીજા પક્ષ ઉપરથી પહેલા પક્ષ ઉપર એ સતત બદલાતો રહેતો હોય આ કોઈ સ્થિર નથી સામાન્ય રીતે સાબિતીનો બોજો કોના ઉપર હોય કે ભાઈ હકીકત રજૂ કરનાર પક્ષ પર હોય કે જે વ્યક્તિ પુરાવો આપવામાં નિષ્ફળ જાય એમ છે એના ઉપર સાબિતીનો બોજો રહેલો હોય એટલે કે ધારો કે મેં એવું કીધું કે ભાઈ તમે ગુનેગાર છો તો અહીંયા સાબિતીનો બોજો કોના ઉપર હોય સૌપ્રથમ મારા ઉપર હોય તો ક્લિયર છે મિત્રો આ સાબિતીનો બોજો જો આ ક્લિયર થયો હશે તો અહીંયા આપણે એ જ બાબતનો આગળ ઉપર અભ્યાસ કરવાનો છે કે કલમ એકસો સાબિતીનો બોજો બર્ડન ઓફ પ્રૂફ સાબિતીનો એટલે શું તો કે કોઈ દાવા કે કાર્યવાહીમાં બેમાંથી જે પક્ષકાર પુરાવા આપવામાં નિષ્ફળ જાય તેમ છે તેના પર સાબિતીનો બોજો રહેલો હોય એટલે કે હકીકત રજૂ કરનારે એ હકીકતને સાબિત કરવાની રહેશે એના માટેના પુરાવા આપવા પડે છે જેને આપણે સાબિતીનો બોજો કહીએ બર્ડન ઓફ પ્રૂફ કહીએ આઈ હોપ કે આ બાબત આપ લોકોને ક્લિયર થઈ ગઈ હશે તો આગળ વાત કરીએ મિત્રો આપણા ટેબલની કલમોની જેમાં સૌ પ્રથમ કલમ એકસો પાંચમાં કીધું છે અને સાબિત કરવાની બાબત જો અહીંયા સાબિત કરવાની શક્તિ નહીં આવે ભાઈ સાબિત કરવાની બાબત સાબિત કરવાની બાબત અને એ વસ્તુનો બોજો એટલે કે એ બાબતની સાબિતી આપવાનો બોજો કોના ઉપર છે એ વ્યક્તિઓ છે અને અહીંયા કઈ બાબતની સાબિતી છે એના વિશેની વાત કરી છે અને અહીંયા આપણને કલમ આપવામાં આવ્યું છે કલમ 105 માં શું કીધું ભાઈ તો કે આરોપીનો કેસ અપવાદમાં આવી જતો હોવાનું સાબિત કરવાનો બોજો આરોપીનો કેસ અપવાદમાં આવી જતો હોવાનું સાબિત કરવાનો બોજો ધારો કે હવે અપવાદો એટલે કયા તો કે આપણે ક્યાં ભણ્યા હતા આઈપીસી પ્રકરણ 4 માં સામાન્ય અપવાદો કલમ 76 થી 106 માં કે અપવાદમાં આવી જતો હોવાનું સાબિત કરો ધારો કે મેં કોઈ ગુનો કર્યો છે મેં કોઈ વ્યક્તિને મારી નાખ્યો અથવા તો મેં કોઈ વ્યક્તિને માર માર્યો છે અને હવે હું એમ કહીશ કે મેં તો સ્વ બચાવમાં મૃત્યુ નીપજાયું છે એ વ્યક્તિએ પહેલા મારા પર ફાયરિંગ કરવાનો પ્રયત્ન કર્યો છે મને મારી નાખવા માટે એને મારા ઉપર હુમલો કર્યો છે એટલે મેં સામો સ્વ બચાવ આપ્યો છે મેં કોઈ ગુનો કર્યો નથી તો અહીંયા મેં એક અપવાદ રજૂ કર્યો તો હવે આ અપવાદ મેં રજૂ કર્યો છે તો એ સાબિત કોને કરવાનો તો કે મેં રજૂ કર્યો છે

એકસો છ માં શું કીધું કે ખાસ કરીને જાણમાં હોય તે હકીકત સાબિત કરવાનો બોજો હવે કોઈ બાબત ખાસ કરીને કોઈ વ્યક્તિની જાણમાં હોય ધારો કે હું જાણતો હોઉં અથવા તો તમે સપોઝ ઉદાહરણ લઈ લો કે ભાઈ હું જાણું છું કે અહીંયાથી પચાસ કિલોમીટરના અંતરે તળાજા આવેલું છે તો આ ખાસ કરીને મારી જાણમાં રહેલી બાબત છે કે ભાઈ પચાસ કિલોમીટરના અંતરે તળાજા છે અથવા તો તમે જાણો છો કે ભાવનગરમાં યુવા કરિયર એકેડમી છે તો આ વસ્તુ તમારી જાણમાં રહેલી બાબત છે તો હવે જ્યારે કોઈ વિવાદ આવે છે તો અહીંયા ભાવનગરમાં યુવા કરિયર એકેડમી છે તો એ તમે જ સાબિત કરશો કારણ કે તમારી જાણમાં છે અને અહીંયાથી પચાસ કિલોમીટર અંતરે તળાજા છે તો એ મારી જાણમાં છે તો આવી ખાસ કરીને જાણમાં જે બાબતો હોય એ સાબિત કરવાનો બોજો કોના ઉપર હોય જેની જાણમાં હોય તે વ્યક્તિ ઉપર હોય કોના ઉપર હોય જેની જાણમાં હોય તે વ્યક્તિ હવે મારી જાણમાં શું છે કે અહીંયાથી પચાસ કિલોમીટરના અંતરે તળાજા છે તો હવે આ મારી જાણમાં બાબત છે તો આ સાબિત કોણે કરવાનું મારે કરવાનું અને તે હકીકત સાબિત કરવાનો બોજો હવે આપણે એક ગુના સંદર્ભેનું ઉદાહરણ લઈ લઈએ ધારો કે કોઈ એકર એ નામના વ્યક્તિ એ મિત્રો ચોરી કરી છે એવી બાબત તમારી જાણમાં છે અને તમે એને ચોરી કરતા નજરે જોયો છે તો હવે અદાલતમાં આ પુરાવો તમે આપી જ શકો છો કારણ કે તમારી જાણમાં આ બાબત છે અથવા તો તમને તમારા મિત્રએ વાત કરી છે તો કે આ ખાસ કરીને જાણમાં હોય તેવી બાબત છે કે તમે જાણો છો ચોરી કોણે કરી તો આ સાબિત કોણ કરશે જેની જાણમાં હોય તે વ્યક્તિ મેં એવું કીધું કે ફલાણા વ્યક્તિએ મારા આટલા પૈસા લઈ લીધા છે અને એને મને પાછા આપ્યા નથી એ વ્યક્તિ કે મેં પાછા આપી દીધા છે હું એમ કહું છું કે મેં પાછા આપ્યા નથી તો હવે અહીંયા અમારો કોઈ મિત્ર હોય ત્રીજો એ જાણતો હોય કે ભાઈ આ વ્યક્તિ એ આ વ્યક્તિને પૈસા પાછા આપ્યા છે કે નથી આપ્યા બાબત છે તે તે વ્યક્તિએ સાબિત કરવાનું કે કે ભાઈ ખરેખર એને પૈસા નથી તો ખાસ કરીને જાણમાં હોય હકીકત સાબિત કરવાનો બોજો કોના ઉપર હોય તો કે જેની જાણમાં હોય તે વ્યક્તિ ઉપર રહેલો હોય છે કોના ઉપર રહેલો હોય છે ભાઈ જેની જાણમાં હોય તે વ્યક્તિ ઉપર ત્યારબાદ અગત્યની કલમ મિત્રો એકસો સાત કે જે તમે ભણો છો તમે એને વાંચો છો આ કલમોને આપણે થોડું ઓછું મહત્વ આપતા હોય પણ થોડી અગત્યની છે એટલા માટે આપણે એને પુસ્તકમાં લીધેલી છે હવે કલમ 107 માં શું કીધું કે 30 વર્ષ દરમિયાન હયાત હોવાનું જો ખાસ સમજો 30 વર્ષ દરમિયાન હયાત હોવાનું જેના વિશે જાણવામાં આવ્યું હોય તેનું મૃત્યુ સાબિત કરવાનો બોજો અહીંયા સાબિત શું કરવાનું છે ભાઈ સાબિત શું કરવાનું છે મૃત્યુ સાબિત કરવાનું છે અને હવે અચાનક આપણે એમ કહીએ કે ભાઈ એ વ્યક્તિ મરી ગયો તો અહીંયા સાબિત કોને કરવાનું આપણે સાબિત કરવાનું કહેનાર વ્યક્તિ એ સાબિત કરવાનું કે ભાઈ એ વ્યક્તિ મરી ગયો એટલે પુરાવા કોને આપવાના રહેશે આપણે આપવાના આ રહેશે એટલે કલમ એકસો સાતમાં શું કીધું કે ત્રીસ વર્ષ દરમિયાન હયાત હોવાનું જેના વિશે જાણવામાં આવ્યું હોય તે વ્યક્તિનું મૃત્યુ સાબિત કરવાનો બોજો કોના ઉપર હોય સાબિતીનો બોજો તો કે મૃત્યુ પામી છે તેવું કહેનાર પર એટલે કે એ વ્યક્તિ કે જેના વિશે જાણવામાં આવ્યું છે છેલ્લા ત્રીસ વર્ષોથી એ વ્યક્તિ મૃત્યુ પામી છે આવું કહેનાર વ્યક્તિએ સાબિત કરવાનું હવે તમે એક ઉદાહરણ લઈ લો કે કોઈ એક ડી નામનો વ્યક્તિ છે ડી નામનો એક વ્યક્તિ છે એ વ્યક્તિ જીવે છે કે મૃત્યુ પામે એવો પ્રશ્ન છે અહીંયા એના સંબંધીઓ અથવા એના ગામના લોકો એવું કહે છે કે ભાઈ એ છેલ્લા ઘણા વર્ષોથી મારા કોન્ટેક્ટમાં છે તે અવારનવાર મારી સાથે વાતચીત કરે છે કે ભાઈ હું અહીંયા બિઝનેસ કરું છું આ જગ્યાએ રહું છું અને આ જગ્યાએ મારો વ્યવસાય શરૂ છે મારી કંપની આવેલી છે અથવા તો એક્સ વાય જેડ કોઈ પણ વ્યવસાય છે તો હવે અહીંયા ઓલરેડી સાબિત થઈ જ ગયું છે કે ભાઈ એ ડી નામનો વ્યક્તિ જીવે છે કારણ કે એના વિશે શું છે માહિતી મળે છે ત્રીસ વર્ષો દરમિયાન હવે હવે કોઈ કે નામનો એક વ્યક્તિ નવો આવે છે ને એમ કે ભાઈ ડી તો મરી જીવિત છે એવા પુરાવા છે છે તો કે હા અને એ બાબત આપણી જાણમાં પણ છે અને હવે કોઈ કે નામનો વ્યક્તિ અચાનક શું કે છે ભાઈ એ મરી ગયો એ ક્યાં જીવે છે તો હવે અહીંયા ડી મરી ગયો એ કોણ સાબિત કરશે કે નામનો વ્યક્તિ સાબિત કરશે કોણ સાબિત કરશે ભાઈ કે નામનો વ્યક્તિ એટલે કે કલમ એકસો સાત ત્રીસ વર્ષ દરમિયાન હયાત હોવાનું જેના વિશે આગળ વાત કરીએ મિત્રો કલમ એકસો આઠમાં તો કલમ એકસો આઠમાં શું કીધું કે સાત વર્ષ સુધી કેટલા વર્ષ સુધી સાત વર્ષ સુધી જેના ખબર અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ હયાત છે

એ જીવે છે એ હયાત છે એવું કોણ સાબિત કરશે હયાત છે એવું કહેનાર વ્યક્તિ હયાત છે તેવું જણાવનાર વ્યક્તિ પર સાબિતીનો બોજો જીવે છે કે એની ત્રીસ વર્ષ સુધી નિરંતર એના ખબર અંતર મળતા રહેલા છે અને હવે એવામાં ક્યાં નામનો વ્યક્તિ કે છે કે મૃત્યુ પામો એકસો સાત પ્રમાણે વાત કરું છું તો અહીંયા કોણ સાબિત કરશે મૃત્યુ પામો તો કે નામનો વ્યક્તિ હવે આ ડી નામના વ્યક્તિના સાત વર્ષ સુધી કોઈ ખબર અંતર નથી મળ્યા એટલે આપણને શું થવાનું ભાઈ એ વ્યક્તિ તો મૃત્યુ પામ્યો છે અને હવે અચાનક કે નામનો વ્યક્તિ આવીને એમ કહે છે કે ભાઈ ડી તો જીવે છે મેં એને કાલ ભાડ્યો હતો કે કાલ એ ભાવનગરમાં આંટા મારતો તો વાઘાવાડી રોડ ઉપર હવે આવું કે નામના વ્યક્તિએ કીધું એટલે આપણે સીધું આચાર્ય થાય કે ભાઈ એ ક્યાંથી જીવતો હોય હાથ વર્ષ સુધી કોઈ ખબર અંતર જ નથી ઘણો ગોતો પણ મળ્યો નહીં તો અહીંયા ડી જીવે છે એ સાબિત કોણ કરશે કે નામનો વ્યક્તિ સાબિત કરશે ક્લિયર થાય છે મિત્રો ત્યારબાદ એકસો દસમી કલમ પણ છે માલિકી વિશે સાબિતીનો બોજો મેં એવું કીધું હોય કે ભાઈ એ મિલકત મારી છે તો અહીંયા એ સાબિત કોને કરવાનું મારે સાબિત કરવાનું રહેશે તો મિત્રો અહીંયા સાબિતીના બોજા વિશેની વિવિધ બાબતોની ચર્ચા આપણે પૂર્ણ કરી આશા રાખું છું કે આ બાબતો આપ લોકોને ક્લિયર થઈ ગઈ હશે તો મળીએ મિત્રો નેક્સ્ટ ટાઈમ આવતીકાલે આપણા રૂટિન ટાઈમે એટલે કે સાડા નવ કલાકે આપણી જ લેક્ચર સિરીઝના એક નવા ટેબલ સાથે અને એક કાયદાના એક નવા તથ્ય સાથે ત્યાં સુધી તમે આગળના તમામ ટેબલો અને આ ટેબલનું પણ રિવિઝન કરી લેશો અને સાથે સાથે યુવા કરિયર એકેડમી માટે જો તમે નવા હો તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને સાથેને સાથે આ જ લેક્ચરને પીડીએફ સ્વરૂપે મેળવવા માટે તમે યુવા કરિયર એકેડમી ભાવનગરની ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ જજો જેથી કરીને તમને આવા લેક્ચરોની પીડીએફ ઉપરાંત સાથે અન્ય ઘણું જીકે તેમજ કરંટ વિશેની માહિતી મળતી રહેશે અને સાથે મિત્રો અત્યારે યુવા કરિયર એકેડમીના છ વર્ષ પૂર્ણ થયા છે અને સાતમું વર્ષ આપણી સંસ્થાનું શરૂ થયું છે જે માઇલસ્ટોન ગણી શકાય તો એ માટે મિત્રો એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ સુધી એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ સુધી યુવા કરિયર એકેડમીના તમામ સોપાનો એટલે કે યુવા ડિજિટલ ક્લાસમાં રહેલા કોઈ પણ વિડીયો કોર્સ હોય વિષય વાઇઝ કોર્સ હોય અથવા યુવા કરિયર એકેડમીના તમામ પુસ્તકો તમામે તમામ પુસ્તકો તેમજ અહીંયા સંસ્થામાં શરૂ થનારી ઓફલાઈન બેચિસમાં પણ પચાસ ટકા પ્લસ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે પણ એ એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ સુધી જ વેલિડ ગણાશે તો એનો લાભ પણ તમે વહેલી તકે મેળવી લેશો તો મળીએ મિત્રો આવતીકાલે સાડા નવે કાયદાના એક નવા રોચક તથ્ય સાથે એક નવા ટેબલ સાથે ત્યાં સુધીમાં આનું રિવિઝન કરવાનું ભૂલવાનું નથી થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત